विद्यार्थी मित्रों धोरण 12 वाणिज्य व्यवस्था अने संचालन नी अंदर नाणाकीय संचालन प्रकरण नंबर 9 नी अंदर नाणाकीय बजार ना साधन इंस्ट्रूमेंट्स ऑफ मनी मार्केट नी अंदर आपणे अगाउना वीडियो नी अंदर 3 साधनों विषय चर्चा करी थी। आजे बाकी ना 2 साधनों विषय आपणे चर्चा करीशुं। नाणाकीय बजार नी अंदर घणा बधा प्रकारना साधनों जोवा मळे, एमांनुं एक छे कॉमर्शियल डील। જ્યારે કોઈ વેપારી સાથી માલ ખરીદે એટલે ક્રેડિટ પર જ્યારે માલ ખરીદતો હોય તેવા સંજોગોની અંદર જે વેચનાર વેપારી છે ખરીદનાર વેપાર ઉપર કોમર્શિયલ બિલ લખે, જેટલી કિંમતનો માલ લીધો હોય એટલી કિંમતના માલની રકમની જાણ એને બિલમાં કરેલી હોય છે કે ભાઈ 1,00,000 રૂપિયાનો માલ ક્રેડિટથી લીધો હોય તો 1,00,000 રૂપિયા એને આ બિલની અંદર ઉલ્લેખ કરેલો હોય છે કે આટલા રૂપિયાનો માલ તમે ક્રેડિટ ઉપર લીધો। તો માલ વેચનાર ખરીદનાર માલ વેચનાર કોની પર લખાય છે? માલ ખરીદનારની ઉપર લખાય છે। આ બિલ હસ્તાંતરણીય છે એટલે કે ટ્રાન્સફર કરવું એટલે કરી શકો તમે, બરાબર છે, બીજાને આપીને વટાવી શકો, એની ચોક્કસ રકમ પૂરેપૂરી ચૂકવવી પડતી હોય છે, બિનશરતી હુકમ છે એટલે આમાં શરતનો કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવતો, પણ બિનશરતી છે, એકબીજાની ક્રેડિટ ઉપર જાય, વેપારી ધંધાકીય વ્યવહારોને લીધે આ કોમર્શિયલ બિલ ઉદ્ભવતું હોય છે, બરાબર છે। કોઈ શાકભાજીવાળો જથ્થાબંધ વેપારી પાસેથી માલ લઈ આવે અને સાંજ પડે એનો હિસાબ કરે કે ભાઈ 20 કિલો બટાકા લાવ્યા હોય તો 20 કિલોમાંથી માની લો કે બધા બટાકા વેચાઈ ગયા એના, તો એ સાંજે હિસાબ ચૂકવતે કરે અથવા બીજે દિવસે જ્યારે માલ ખરીદી લેવા જાય ત્યારે આગલા દિવસના નાણાં ચૂકવી દે, એમાં શરત હોતી નથી પરંતુ એકબીજાની સાખ ઉપર કામ થતું હોય છે એટલે બિનશરતી હુકમ છે, બરાબર, એમાં પૂરેપૂરી રકમ ચૂકવવાની હોય। હવે મોટા જે વ્યવહારો થતા હોય તો આ વ્યવહારોનું નામ કંઈક જુદી રીતે અપાતા હોય છે અથવા તો એના પ્રકાર આપણે એમ કહી શકીએ તો વિનિમય પત્ર, હુડી એકાઉન્ટની અંદર આપણે ભણેલા છે, આંતરદેશીય બિલ એટલે ઇન્ટરનેશનલ વેપાર થતા હોય ત્યાં આગળ લખવામાં આવતા એક દેશ બીજા દેશ ઉપર લખી શકે, માંગણી બિલ, વિદેશી બિલ, આંતરદેશીય એટલે આંતરરાજ્ય વચ્ચે અને વિદેશી બિલ એટલે બહારના દેશો વચ્ચે જ્યારે વ્યવહાર થતો હોય ત્યારે। આમ આ કોમર્શિયલ બિલના પ્રકાર આપણે કહી શકાય। જ્યારે માલ વેચનાર ખરીદનાર ઉપર લખે ત્યારે આ બિલ ટ્રેડ બિલ બની જાય છે, બરાબર છે। એટલે ટ્રેડ બિલ એટલે શું? તો કે સામાન્ય રીતે ભાઈ તમે મારી જોડેથી માલ લીધો અને તમે મેં વેચ્યો છે અને તમે ખરીદ્યો છે એટલું ખાલી લખાણ અથવા મૌખિક શરતે આપી દે એટલે ટ્રેડ બિલ બની જાય, લખાણમાં આપે તો ટ્રેડ બિલ બની જાય। પરંતુ આ બિલ આવા વધારે ને વધારે વધતા ગયા, આવા આપણી જોડે ઘણા ગ્રાહકો હોય તો આપણે પણ પૈસાની જરૂર પડે તો આવા સંજોગોની અંદર આપણે બેંક પાસે જઈએ, કઈ બેંક પાસે? વેપારી બેંક પાસે જઈએ અને આ બેંક આપણને આ બિલનો સ્વીકાર કરે એટલે કે આ ટ્રેડ બિલનો સ્વીકાર કરે ત્યારે કોમર્શિયલ બિલ બની જાય છે, બરાબર છે। એટલે કે ધંધાના વ્યવહારને કારણે આ બિલની ઉદ્ભવણી ક્યારે થાય? જ્યારે બેંક પાસે આપણે આ બિલને વટાવવા જઈએ ત્યારે, ત્યારે કોમર્શિયલ બિલ બની જાય છે। વેપારી બેંક શું કરે છે? તો કે આવા ઘણા બધા વેપારી હોય કે વેપારી નાણાંની જરૂર હોય તો આવા બધા બિલ પોતાની પાસે લઈ લે અને એને વટાવ કાપી રકમ ખાતામાં જમા કરી દે, એના રૂલ્સ રેગ્યુલેશન્સ હોય એ મુજબ એનો વટાવ કાપી લે। દાખલા તરીકે એક બિલની પાછળ 1,00,000 રૂપિયાનું બિલ હોય તો 500 રૂપિયા જેવું કંઈક વટાવ કાપી લેતા હોય અને એ વટાવ કાપ્યા પછી એના ખાતામાં બાકીના 99,500 રૂપિયા જમા કરે। આ બેંકને પણ કદાચ એની જરૂર પડે તો બેંક મોટી બેંક પાસેથી આવી બિલ પુનઃવટાવી શકે છે। આની મુદત 30 દિવસ, 60 દિવસ કે 90 દિવસની હોય છે।
મહિનાની બે મહિનાની કે ત્રણ મહિનાની હોય એવું આપણે સમજીને ચાલે. ત્યાર પછી આવે છે કોલ મની અને નોટિસ મની. કોલ મની અને નોટિસ મની એટલે શું? તો કે આપણે વ્યવહારમાં પણ આ વસ્તુ કરતા હોઈએ. વ્યવહારમાં કોઈ મિત્ર પાસેથી 500 રૂપિયા ઉછીના લઈએ અને એમ કહીએ ભાઈ તને સાંજે અથવા આવતીકાલે પાછા મળી જશે, તો આપણે એને વાયદો કરીએ છીએ કે ભાઈ કાલે મળી જશે પૈસા, બરાબર? એટલે આપણે એને કોલ આપીએ છીએ, વચન આપીએ છીએ, બરાબર છે? તો એ રીતે વેપારી બેંકો પણ રિઝર્વ બેંકના નિયમ અનુસાર એમના બેંકના ખાતામાં ઓછામાં ઓછી રોકડ શિલ્લક જાળવવી પડે, એટલે કે આટલી કેશ બેંક પાસે તો હોવી જોઈએ એવો નિયમ રિઝર્વ બેંકે કરેલો છે. એ મુજબ બેંકને ઘણીવાર એમાં અછત દેખાતી હોય અથવા ખોટ દેખાતી હોય કે ભાઈ શિલ્લક જાળવાતી નથી અને શિલ્લક જાળવવા માટે ઓછામાં ઓછા 5 લાખ રૂપિયાની જરૂર પડે છે, તો આ શિલ્લક જાળવવા માટે એને બીજી બેંકને કહેવું પડે કે ભાઈ તમે મને ઉછીના નાણા ટ્રાન્સફર કરી આપો. એટલે બેંક એક બેંક બીજી બેંક પાસેથી ઉછીના નાણા લે છે, બરાબર છે? અને શેના માટે લે છે? તો કે પોતાની રોકડ અનામત જળવાઈ રહે, એટલે કે રોકડ શિલ્લક જળવાઈ રહે એટલા માટે આ કોલ મનીનો ઉપયોગ થાય. કોલ મની એટલે શું? કે જ્યારે એક જ દિવસ માટે નાણા ઉછીને આપવામાં કે લેવામાં આવે તેને કોલ મની કહેવામાં આવે છે, બરાબર છે? આ કોલ મની માર્કેટમાં મોટા ભાગે બેંકો જ લેતી હોય, એટલે બેંકો એનો ઉપયોગ કરે છે, તેથી તેને ઇન્ટર બેંક કોલ મની માર્કેટ કહેવામાં આવે છે. એક બેંક બીજા બેંકના વ્યવહારોને સાચવવા માટે, બેલેન્સ જાળવવા માટે આ એની સેવાઓ પૂરી પાડતી હોય છે. ટૂંકમાં કોલ મની એટલે શું? તો કે એક જ દિવસની લોન, મેં તમને કીધું તેમ ભાઈબંધ પાસેથી ઉછીના એક દિવસ માટે 500 રૂપિયા ઉછીના લઈએ તો એને કોલ મની તરીકે ઓળખી શકાય, બીજે દિવસે આપણને પાછા આપવાનો છે, બરાબર છે? ત્યાર પછી નોટિસ મની. અહીંયા આપણે જોયું કોલ મનીમાં એક જ દિવસ માટે નાણાં ઉછીના લેવામાં આવે છે, જ્યારે નોટિસ મનીની અંદર 2 થી 14 દિવસ માટે નાણાં ઉછીના લેવામાં કે આપવામાં આવે, એટલે એક દિવસ કરતાં વધારે નાણાંની જરૂર પડતી હોય તો એને નોટિસ મની કહેવામાં તરીકે ઓળખી શકાય છે, બરાબર છે? એટલે કોલ મની અને નોટિસ મની વચ્ચેનો તફાવત શું? તો કે પહેલાં એક જ દિવસ માટેનો વ્યવહાર તરીકે ઉદ્ભવે છે, જ્યારે 2 કે તેથી 14 દિવસ માટે, 2 થી શરૂ કરી 14 દિવસ માટે નાણાં ઉછીને આપવામાં આવે કે લેવામાં આવે તેને નોટિસ મની તરીકે ઓળખવામાં આવે છે. એટલે નોટિસની અંદર બેંક એકબીજાને લેટર દ્વારા જણાવી દે કે ભાઈ આ તારીખે મને પૈસા પાછા મળવા જોઈએ. આમાં ફક્ત ટ્રાન્સફર થાય છે, કોઈ પત્ર વ્યવહાર થતો નથી. આમાં ટ્રાન્સફર થઈ જાય કે ભાઈ આ ઓકે 24 કલાક પછી પેલી બેંક એની જાતેથી એના ખાતામાંથી કેટલા રૂપિયા ટ્રાન્સફર કરી નાખતી હોય છે. એટલે બીજે દિવસે જે બેંકે લીધી હોય, દાખલા તરીકે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકે પૈસા ઉછીના લીધા હોય કાલુપુર બેંક જોડેથી, તો બીજે દિવસે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક કાલુપુર બેંકને આપી દે, એટલે એને ઇન્ટર બેંક કોલ મની માર્કેટ તરીકે ઓળખવામાં આવે છે. હવે પછી આપણે બીજા વિડીયોની અંદર લઈશું મૂડી બજાર.